विद्यार्थ मित्रों गोकुरो चौहान स्वनिर्भर प्राथमिक शाला दाहोद थी धोरण 6 विषय गणित चैप्टर 2 पूर्ण संख्याओ एनामा आपणे केटला उदाहरण अने केटली रीतो समझी हती। हवे आगळ जोईए स्वाध्याय 2.2। स्वाध्याय 2.2 मां छे संख्याओने योग्य रीते गोठवी सरवाळो करो। मित्रों सरवाळो आपणे करता जईए छीए परंतु आमां એવું છે કે સંખ્યાને થોડી યોગ્ય રીતે ગોઠવી એટલે કે નજીકના 10 તો થતા હોય એ રીતે ગોઠવી અને સરવાળો કરવાનો છે। તો આપણે જોઈએ પહેલી સંખ્યા છે 837। 837 થી મિત્રો 7 ને 3 10 થાય એટલે આપણે 363 ને લઈએ 300 ને 363 + 208। આનો આડો પણ દાખલો કરી શકાય મિત્રો। સૌથી પહેલા 837 + 363 + 208 આ બે સંખ્યાનું જૂથ બનાવો અને જેનો સરવાળો આવે એને આના ઉમેરો અને આ રીતે પણ કરી શકાય। 7 ને 3 10 ને 18 + 1 6 ને 3 9 ને 10 16 + 1 8 ને 2 10 ને 11 12 13 14। 7 ને 3 10 16 + 1 6 ને 3 9 ને 10 16 + 1 8 9 10 11 12 1200 + 208 મિત્રો 1200 + 208 1408 આ રીતે તમે દાખલો કરી શકો। યોગ્ય ક્રમમાં ગોઠવીને તમારે દાખલો કરવાનો છે। આ બીજો દાખલો છે જે તમારે તમારી જાતે કરવાનો રહેશે। હવે જોઈએ મિત્રો બીજો પ્રશ્ન સંખ્યાને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો। આના મિત્રો સંખ્યાને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે એટલે કે નજીકના 100 કે 1000 ના ગુણાકમાં લઈ અને ત્રીજી સંખ્યા સાથે ગુણવાની છે। આપણે એક દાખલા દ્વારા સમજીએ તો 2 × 50 મિત્રો 2 × 50 કરીએ તો 100 થાય। હવે એને નજીકની સંખ્યા 100 થઈ ગઈ એટલે કોઈ પણ સંખ્યાને 100 સાથે મિત્રો ગુણાકાર કરીએ તો આપણને ખબર છે કે 50 × 100 એટલે કે આપણે આ 2 નો ગુણાકાર કર્યો ગુણ્યા 1768 એટલે કે 100 નો કોઈ પણ સાથે ગુણાકાર પાછળના માત્ર 2 મીંડા લગાવવાના હોય એટલે 176800। આ રીતે મિત્રો આપણે કોઈ પણ દાખલો ગણી શકીએ। એક બીજો દાખલો દેખીએ તો 4 × 25 આપણને ખબર છે મિત્રો 25 × 100 ગુણ્યા 166 25 × 100 100 × 166 કરીએ તો આપણને શું થાય મિત્રો તો 166 ની પાછળ 2 મીંડા। આ જ રીતે આપણે આ દરેક દાખલા કરી શકીએ મિત્રો। 8 × 25 આપણે જોઈએ તો 8 × 25 કરીએ તો 25 × 100 થાય તો 25 સરખા કેટલા થશે મિત્રો 200 અને એને 291 વડે ગુણી નાખવાનું 25 × 200 × 291 2 9 18 + 1 5 + 2 મિત્રો આ રીતે આપણે દરેક દાખલા કરી શકીએ। આ ત્રણ દાખલા મિત્રો 225 × 100 × 16 આ દાખલો અને આ દાખલો તમારે તમારી જાતે નોટમાં ગણવાનો છે ગુણાકાર છે એટલે આવડશે। હવે જે મિત્રો પ્રશ્ન 3 કિંમત શોધો એના પહેલો દાખલો છે 297 × 70 + 297 × 3 આપણે આગળ ગુણાકારનું સરવાળા પર વિભાજન આપણે જોયું બસ આપણે એ જ રીતે દાખલો ગણવાનો છે। હવે આપણે બે ભાગ પાડી દઈએ તો અહીંયા 297 × 70 અને 297 × 3 અને એ બેનો જે જવાબ આવે એનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળી જાય પણ આપણે આ રીતે દાખલો કરવાનો નથી। આપણે આનામાં કોઈક સંખ્યા સામાન્ય લઈએ એટલે કે આપણને જે સામાન્ય દેખાય છે અહીંયા આપણે જોઈ શકીએ 297 અને 297 અહીંયા સામાન્ય છે તો આપણે 297 ને શું કરીએ સામાન્ય કાઢી દઈએ। બીજું આપેલી આ બે સંખ્યાઓમાં આપણે જૂથ બનાવ્યું તો એનામાં ગુણાકાર પણ સામાન્ય છે એટલે ગુણાકારને પણ સામાન્ય કાઢીએ
હવે એક કૌંસમાં અહીં બચેલી સંખ્યાને અહીં વધેલી સંખ્યા મૂકી એટલે કે અહીં વધ્યા 17 અહીંયા વત્તાનું નિશાન છે એટલે વત્તા અહીં વધ્યા 3 એટલે કે આ થયું મિત્રો હવે થયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું પદ આપણને મળી ગયું હવે આપણે દાખલાને સરળતાથી કરી શકીએ 297 ગુણ્યા કૌંસની અંદર જે સંખ્યા આપેલી છે એનો સરવાળો 17 ને 3 મિત્રો 20 થાય અને 7 14 4 વધી 1 2 નો 18 ને 1909 વધી 1 2 2 4 ને 1 5 ને પાછળનો 0 એટલે કે 5940 મિત્રો 297 નો 20 સાથે ગુણાકાર કરીએ તો 5940 આ દાખલો આપણે જોઈ શકીએ તો એના પર કેવું છે મિત્રો હવે છે 81265 ગુણ્યા 169 ઓછા 81265 ગુણ્યા 69 એટલે કે આપણે આ બે સંખ્યાનો જૂથ બનાવીએ અને અહીંયા આ બે સંખ્યાનો જૂથ બનાવીએ હવે આ બેમાંથી કશું સામાન્ય જોવાય છે તો હા આપણે જોઈ શકીએ કે 81265 બંનેમાં સામાન્ય છે એટલે આપણે એને સામાન્ય કાઢી લઈએ 81265 અહીં ગુણાકાર પણ સામાન્ય છે એટલે મિત્રો આપણે ગુણાકારને પણ સામાન્ય લઈએ હવે કૌંસમાં અહીં શું વધ્યું 169 અહીંયા જે રીતે વત્તાનું ચિહ્ન હોય તો આપણે અહીં વત્તાનું લીધું તો અહીંયા ઓછાનું છે એટલે આપણે ઓછાનું ચિહ્ન લઈએ છીએ બરાબર છે અને અહીં શું વધે છે તો 69 81265 ગુણ્યા કૌંસની ક્રિયા પહેલા કરવાની હોય એટલે કે 169 માંથી 69 જાય તો મિત્રો કેટલા વધે 100 અને આપણે પણ કે કોઈ પણ સંખ્યાનો 100 સાથેનો ગુણાકાર પાછળ બે શૂન્ય ઉમેરીએ એટલો જ થાય એટલે 81265 પાછળ બે શૂન્ય આ રીતે આપણે દાખલાને મોટી સંખ્યા હોય સામાન્ય નીકળતો હોય તો આપણે આ રીતે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીને આપણે દાખલાનો જવાબ મેળવી શકીએ આ દાખલો મિત્રો આશા છે કે તમે જાતે ગણી લેશો 54279 ને તમે સામાન્ય લેશો તો 92 અને 8 નો સરવાળો કરશો તો આગળનો જવાબ તમને આવી જશે હવે આ દાખલો જોઈએ અહીંયા છે 38845 ગુણ્યા 5 ગુણ્યા 782 વત્તા 769 ગુણ્યા 25 ગુણ્યા 218 હવે મિત્રો અહીં થોડું તમને કન્ફ્યુઝન થતું હશે કે સામાન્ય શું નીકળશે તો મિત્રો આપણે બે સંખ્યાનો ગુણાકાર લઈએ આપણે આ બે સંખ્યાનો પહેલા ગુણાકાર કરીએ અને અહીંયા પણ આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને પછી આગળ જઈએ તો કોઈક સામાન્ય વસ્તુ આપણને જોવા મળશે હવે 3845 તો પાછો પાછો 2505 વધી પડી બે 520 ને બે 2202 વધી પડી બે 5840 ને બે 4202 વધી પડી 4 5315 1617 19 એટલે મિત્રો શું મળે છે 19225 એનો ગુણાકાર છે ને જોડે 782 વત્તા 769 ગુણ્યા 25 કરશો તો પણ મિત્રો તમને 19225 મળશે અને ગુણ્યા 218 હવે તમે જોઈ શકો છો અહીંયાથી કશું સામાન્ય નીકળેલું છે તો હા શું સામાન્ય નીકળશે આગળ આપણે જોયું એમ આ બે સંખ્યામાંથી અને આ બે સંખ્યામાંથી શું સામાન્ય નીકળે છે મિત્રો તો 19225 આપણે સામાન્ય લઈએ એટલે 19225 બંનેમાં ગુણાકાર પણ સામાન્ય છે એટલે ગુણાકાર કૌંસમાં 782 વત્તા 218 અહીં વત્તા છે એટલે આપણે વત્તાનું નિશાન લીધું આગળના દાખલામાં આપણે જોયું હતું અહીં માઇનસ હતું એટલે આપણે માઇનસ લઈ લીધું 19225 ગુણ્યા 782 વત્તા 218 કરીએ તો 8 ને 2 10 શૂન વધી 1 1 ને 2 8 ને 2 10 શૂન વધી 1 7 ને 8 9 10 મિત્રો કેટલા થાય છે 1000 આપણે જાણીએ કે કોઈ પણ સંખ્યાનો 10 કે 1000 સાથે નો ગુણાકાર કરતા પાછળ એટલા શૂન્ય ઉમેરવાના હોય એટલે કે 19
225 પાછળ 30 આ રીતે આપણે ગમે તેટલા મોટા ગુણાકાર હોય આપણે સહેલાઈથી કરી શકીએ હવે જોઈએ મિત્રો પ્રશ્ન 4 યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો એનામાં આપણી પાસે 798 × 103 તો આનામાં આપણે ગુણધર્મ વાપરી શકીએ જે રીતે આગળ વાપરતા એ જ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન એ જ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ તો 798 × હવે 103 તો મિત્રો 103 ને આપણે આ રીતે પણ લખી શકીએ કે 100 + 3 = 103 હવે આનામાં 798 નો એકવાર 100 સાથે પણ ગુણાકાર થશે અને એકવાર 3 સાથે ગુણાકાર થશે જોઈએ કઈ રીતે તો 798 × 100 અહીંયા વત્તા છે એટલે આપણે મિત્રો વત્તાનું નિશાન મેલીએ અને 798 × 3 798 × 100 કરીએ તો આપણે જાણીએ કે પાછળ 2 0 વત્તા 798 × 3 તો 8 તરી 2404 વધી પડી 2 3 × 9 = 27 28 · 29 વધી પડી 2 7 × 21 = 22 મિત્રો શું થાય 2394 હવે આ બે જે જવાબ મળ્યા છે એના આપણે શું કરવાનું છે મિત્રો સરવાળો 4 9 + 0 9 8 ને 3 11 1 + 1 9 ને 10 12 2 + 1 7 ને 8 મિત્રો શું જવાબ મળે છે 82194 આ રીતે મિત્રો આપણે દાખલો ગણી શકીએ આ દાખલો મિત્રો આનો પણ વિભાજન કરીએ 102 એટલે 100 + 2 થઈ શકે અને આનું 1008 એટલે 1000 + 8 હવે મિત્રો આ દાખલો આપણે જોઈએ 1005 × 168 તો 1005 નો આપણે વિભાજન કરીએ તો 1000 + 5 × 168 હવે 168 નો 100 સાથે પણ ગુણાકાર અને 5 સાથે પણ ગુણાકાર એટલે કે 168 × 1000 + 5 × 168 એટલે કે 168 નો 1000 વડે ગુણાકાર કરીએ તો 168 ની પાછળ 3 × 0 + 5 વડે 5 × 8 = 400 વધી પડી 4 5 × 6 = 30 30 ને 4 = 3 = 4 વધી પડી 3 5 × 5 = 3 8 = 840 તો મિત્રો આપણો જવાબ થાય આનો સરવાળો 168840 આ રીતે મિત્રો આપણે દાખલા ગણી શકીએ આ બે દાખલા તમારે તમારી જાતે ગણવાના છે